આજે આપણે બનાવીશું સરસ મજાની સ્વાદિષ્ટ અને ક્રિસ્પી એકદમ ઘઉંની મસાલા પૂરી. આ પૂરી ઘરે બનાવવી ખૂબ જ સરળ હોય છે, તો આ પૂરી ઘરે કેવી રીતે બનાવવી તે આપણે જોઈ લઈએ. તો ચલો શરૂ કરીએ. ઘઉંની મસાલા પૂરી બનાવવા માટે આપણને શું શું જોઈશે એ આપણે જોઈ લઈએ. ઘઉંનો લોટ 2 કપ, ધાણા જીરું પાવડર 1 મોટી ચમચી, હળદર પાવડર 1/2 મોટી ચમચી, લાલ મરચું પાવડર 1/2 મોટી ચમચી, કિચન કિંગ મસાલા પાવડર 1/2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ 5 ચમચી, તલ 1 મોટી ચમચી, અજમો 1 ચમચી, તેલ 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. તળવા માટે આપણને જોઈશે તેલ જરૂર મુજબ. અહીં આપણે 1 મોટા વાટકાની અંદર 2 કપ જેટલો ઘઉંનો લોટ, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 મોટી ચમચી જેટલો હળદર પાવડર, 1/2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 મોટી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. અને 5 ચમચી જેટલી આપણે એની અંદર હિંગ લઈશું. અને અહીં મેં સફેદ તલ 1 મોટી ચમચી જેટલા લીધા છે. અને અહીં જે આપણો અજમો છે 1 ચમચી જેટલો લઈશું. એને આપણે હાથથી બરાબર સરસ રીતે મસળીને લઈશું, જેથી કરીને સુગંધ છે એકદમ સરસ રીતે આપણે આવે પૂરીની અંદર. હવે આપણે અહીં આ બધી જ વસ્તુ છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણી બધી જ વસ્તુ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. અને હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે હાથથી મિક્સ કરી લઈશું. અને આપણો લોટ છે એકદમ સરસ એવો ક્રમ્બલ એકદમ થઈ જશે. તમે જોઈ શકો છો એમ કે આપણું જે મોણ છે એકદમ સરસ રીતે પરફેક્ટ પડ્યું છે. હવે આપણે આની અંદર ધીમે ધીમે પાણી ઉમેરતા જઈએ ને આપણે આ પૂરીનો છે કઠણ લોટ બાંધી લઈશું. અહીં આપણે પૂરીનો લોટ ઢીલો બાંધવાનો નથી. જો ઢીલો લોટ બાંધશું તો પૂરી આપણી બરાબર વણાશે નહીં. હવે અહીં તમે જોઈ શકો છો એમ કે મેં અહીં સરસ મજાનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. હવે આપણે આ જે લોટ છે એને એક તપેલીની અંદર મૂકીને અને એને ઢાંકીને 10-15 મિનિટ સુધી આપણે એને એક બાજુ મૂકી દઈશું. હવે 10-15 મિનિટ પછી તમે જોઈ શકો છો એમ કે આપણો લોટ છે એકદમ સરસ રીતે પલળી ગયો છે. હવે આપણે આ લોટ છે એમાંથી થોડા થોડા નાના ભાગ લઈને એનો એકદમ સરસ એક મોટો લૂવો બનાવી લઈશું. આવી જ રીતે આપણે બધા લૂવા બનાવીને તૈયાર કરીશું. અને આ જે આપણે લૂવો બનાવ્યો છે એમાંથી આપણે મસ્ત અને એવી મોટી સાઇઝની આપણે જે રોટલી આવે છે એ રીતે આપણે વણી લઈશું. તમે જોઈ શકો છો એમ કે અહીં મેં મોટી એવી સાઇઝની રોટલી વણીને તૈયાર કરી છે. અને અહીં મેં રોટલી છે બહુ જાડી કે બહુ પાતળી પણ રાખી નથી, અહીં આપણે મીડિયમ સાઇઝની જ રાખેલી છે. હવે આપણે અમે અહીં કૂકી કટર લીધેલું છે. જો તમારી જોડે કૂકી કટર ન હોય તો તમે આવી કિનારાવાળી વાટકી કે ગ્લાસ હોય તે તમે લઈ શકો છો એમ. તો અહીં મેં કૂકી કટરની મદદથી આ જે મોટી જે આપણે પૂરી વણી છે એની અંદર આપણે નાની નાની પૂરીને આપણે કટ કરી દઈશું. અહીં મેં બધી જ નાની નાની પૂરીઓ વચ્ચેથી કટ કરી દીધી છે. હવે જે સાઈડનો જે વધારાનો જે લોટ છે એ આપણે કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો એમ કે આપણી જે પૂરી છે એકદમ સરસ એવી સરખાસ માપની સરસ એવી નાની એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે આવી જ રીતે બધી પૂરીઓ વણીને તૈયાર કરી દઈશું. અહીં મેં બધી જ પૂરી બનાવીને તૈયાર કરી દીધી છે. હવે આપણે પૂરીને રૂમ ટેમ્પરેચરમાં જેમ કે રૂમની હવામાં જ 30 મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપીશું. 30 મિનિટ પછી આપણે પૂરીને છે એકદમ ગરમાગરમ તેલની અંદર તળી લઈશું. આપણે જે ગેસની ફ્લેમ છે મધ્યમ જ રાખવાની છે અને આપણે ફૂલ ગેસ ઉપર તળવાની નથી. અને આપણે પૂરીને જ્યાં સુધી બંને બાજુ આછા ગુલાબી રંગની ન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. અહીંયા આપણે પૂરીને જો ફાસ્ટ ગેસ ઉપર તળશું તો વધારે પડતી કાળી થઈ જશે અને આપણી જે પૂરી છે ક્રિસ્પી થશે નહીં. એટલે આપણે પૂરીને મધ્યમ ગેસ ઉપર જ તળવાની છે, જેથી કરીને આપણી પૂરી છે સરસ એકદમ ક્રિસ્પી થાય. આપણી પૂરી છે બંને સાઈડથી સરસ તળાઈ ગઈ છે. હવે આપણે એને એક ડીશની અંદર કાઢી લઈશું. તો તૈયાર છે એકદમ સરસ મજાની આપણી એકદમ સરસ એવી ક્રિસ્પી પૂરી કે જે સરસ એકદમ સરળતાથી ભાગી જાય છે. તો આવી જ પૂરી તમે તમારા ઘરે આ દિવાળી પર ચોક્કસથી બનાવશો. અને આ પૂરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. અને આ પૂરીને તમે ચા સાથે પણ કાં તો તમે જ્યારે ચાટ પૂરી કેવું બનાવતો હોય ત્યારે પણ તમે એને ખાઈ શકો છો.
તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે મારો વિડીયો જોયો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.